દર્શક મિત્રો, બિહારની અંદર છેલ્લા 15 દિવસની અંદર 8 પુલ ધરાશાયી થઈ ગયા. નમસ્કાર દર્શક મિત્રો, નીતિશ કુમારનું બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં રોજ પડે ને એક સમાચાર સામે આવે કે આજે અહીંયા પુલ પડ્યો, અહીંયા ત્યાં પુલ પડ્યો. આમ પુલ પડવું તો જાણે એમ લાગે કે પેલા ઝાડ પડી જતું હોય ને એવી રીતના ત્યાં ઘડી બિહારમાં પુલ પડી જાય છે. અને આ પુલ પડવાની ઘટનાને કારણે એવી વાત ક્લિયર કટ સામે આવે કે આની અંદર ભ્રષ્ટાચાર થયો હશે, પૈસા ખવાયા હશે અને એકદમ કંડમ, એકદમ ખરાબ કામ થયું હશે. પરંતુ જો બિહારના કોઈ નેતાનું, બિહારના મુખ્યમંત્રીનું, બિહારના અધિકારીઓના પેટનું પાણી હલતું હોય, કોઈ ફરક પડે નહીં. પુલ પડે, હજારો માણસો મરે, ગમે તે થાય, બિહારના નેતાઓ કે બિહારના અધિકારીઓ એવા મગરમચ્છના પેટના છે કે એ લોકોના પેટનું પાણી હલતું નથી. પણ હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરચ.com. દર્શક મિત્રો, બિહારની અંદર છેલ્લા 15 દિવસની અંદર 8 પુલ ધરાશાયી થઈ ગયા. એટલે પુલ ધરાશાયી, પુલ સેના માટે હોય કે ભાઈ માણસો ત્યાંથી પસાર થાય, એને એક સુરક્ષા મળે અને એને ચિંતા નહીં હોય કે હું અહીંયાથી પસાર થઈશ તો ગમે ત્યારે પડી જશે. બિહારમાં આવું શક્ય નથી, બિહારમાં તો આવું થઈ શકે. તમે જતા હોય પુલ પરથી તો ગમે ત્યારે પુલ ગબડી જાય તો નવાઈ નહીં લાગે. બીજું તમને એક જાણીને એ બી નવાઈ લાગશે કે ગઈકાલે બુધવારે બે વિસ્તારની અંદર એક દિવસે 5 પુલ પડી ગયા. અને આ બિહારનો એક સિવાન અને છાપરા કરીને વિસ્તાર છે, આ વિસ્તારની અંદર બુધવારે 5 પુલ ધરાશાયી થઈ ગયા. આ બધા પુલ એવા હોય છે, ક્યાં તો નવા બનતા હોય, એટલે નવા બની ગયા હોય, અથવા જૂના હોય, અથવા કોઈનું અંડર કન્સ્ટ્રક્શન, બાંધકામ, નિર્માણ કામ ચાલી રહ્યું હોય, એવા બધા પુલો ધડાક દઈને ધરાશાયી થઈ જાય. જો કે ભગવાનનો પાર માનીએ એવું સદનસીબ છે કે અત્યાર સુધી આ જે પુલ ધરાશાયી થયા એમાં કોઈ જાનહાનિ નથી થઈ. બાકી આ નેતાઓ અધિકારીઓને મળતે ને તો બી કોઈ ફરક પડવાનો નથી. હવે સુપ્રીમ કોર્ટની અંદર એક એડવોકેટે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે PIL કરી છે અને આ રીટ પિટિશનની અંદર આ વકીલે એવી માંગ કરી છે કે રાજ્યની અત્યારે હાલના જે બ્રિજ છે અને વર્ષો પહેલાં જે બનેલા બ્રિજો છે એનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા માટે કોર્ટ તાત્કાલિક આદેશ આપે. એટલે કમસે કમ જે બીજા પુલો છે એ સલામત છે કે નહીં એ ખબર પડે. બીજું કે આ જે PIL કરવામાં આવી એની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 12 જેટલા જે પુલો તૂટી ગયા છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં બે જે બ્રિજ છે એ તો એટલા બધા મોટા બ્રિજ હતા જે તૂટી પડ્યા હતા. બીજું આ અરજીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બિહાર એ પૂર પ્રભાવિત રાજ્ય છે અને અહીંયા ઘડી 68,824 કિલોમીટરની એટલે કે લગભગ 73.6% જમીન એવી છે કે જે પૂરની ઝપેટમાં આવી શકે છે. અરજીની અંદર 6 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. એમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રોડ કન્સ્ટ્રક્શન એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય, બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન, એમ ટોટલ 6 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અને મેં તમને કીધું તેમ કે 15 દિવસની અંદર 8 પુલ તૂટી ગયા છે. હવે સુપ્રીમ કોર્ટ આની ઉપર શું ચુકાદો આપે છે એ જોવાનું રહેશે. પરંતુ ખાતરી સાથે કહી દઉં કે બિહારની અંદર કશું થવાનું હતું. બીજું તરફ જ્યારે આ પુલની ઘટનાઓ ધડાધડ બનવાને કારણે રાજ્ય સરકાર પણ એકદમ ઊંઘમાંથી ઉઠી ગઈ અને જે સંબંધિત વિભાગો છે એમની પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.